बनासकांठानी डीसा नगरपालिकानी एक खाली बैठक माटे पेटा चूंटणी माटे मतदान प्रक्रिया शुरू थई छे। सात मतदान मथकों पर 8,232 मतदारों मतदान करवाना छे, त्यारे तमाम मतदान केन्द्र पर पोलीसनो कड़क बंदोबस्त गोठवायो छे अने वहेली सवारथी ज मतदान करवा माटे मतदारोनी लांबी लाइन लागी रही छे। वोर्ड नंबर 9 पेटा चूंटणी में भाजपना कांतिलाल लोधा, कांग्रेसना इमरान कुरेशी और आम आदमी पार्टी जिग्नेश देसाई वच्चे चूंटणी जंग छे। डीसा नगरपालिका की पेटा चूंटणी शांतिपूर्वक माहौल में पूर्ण थाय ते माटे स्थानिक तंत्र सज्ज छे अने मतदारों कोई प्रकारना भय वगर मतदान करे तेवी अपील तंत्र द्वारा करवामां आवी छे। तो बीजी तरफ मतदारों पण पोताना विस्तारनो विकास करे तेवा उम्मीदवारों माटे मतदान करवा माटे पहोंची रह्या छे। दस वगे जी अपने पेटा चूंटनी जी आई है वोर्ड नंबर 9 नी अंदर अने जी वोटिंग नु माहौल है बहु शांतिपूर्ण मतदान थई रह्यु छे अने अहीं देश अहीं जे जनता छे ए चाहिरी छे के जे विकास करे एरिया नु प्रगति करे एवा माणस ने अमे चूंटीने लावीशुं। एमना माटे सतत प्रयत्न छे अने पब्लिक बहु उत्साहथी वोटिंग करवा पण आवे छे। सारो माहौल छे अने पुलिस प्रशासन नी भी कामगीरी सारी छे, बधी रीते व्यवस्था छे। જે અમારું વિકાસ કરે એને અમે વોટ આપીશું અને જે અમારી વાતો બધી સાંભળે ને બધું મતદાન ચાલે છે શાંતિપૂર્વક બધા મતદાન કરી જાઓ। બધી સગવડતા સારી છે, પોલીસની વ્યવસ્થા બી છે, બધા શાંતિથી મતદાન કરી જાઓ આવીને। જે અમારા વિસ્તારમાં પાણીની ને ગટર લાઈનની ને એની સમસ્યા છે અમારે, અમે જે અમારું સાંભળે એને અમે વોટ આપીશું। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી પેટા ચૂંટણી માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9 આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને તેના મતદાન માટે આજે મતદારમાં જે ઉમેદવારો છે તેમને પોતાનો મત આપવા માટે સવારથી જ મતદારો અહીંયા લાઇનોમાં લાગી ગયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વા વોર્ડ નંબર 9 જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે, ત્યારે તેમને જીતાડવા માટે આજે તમામ જે મતદાર વોર્ડ નંબર 9 જે મતદારો છે તે પોતાના મતદાન આપવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા છે। તમામ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે અહીંયા અપક્ષ ઉમેદવાર હતા તેમના રાજીનામા બાદ આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને પેટા ચૂંટણીમાં સવારથી જ મહિલાઓ અને પુરુષો પોતાના જે મતદાર અધિકાર છે તે આપવા માટે અહીંયા પહોંચ્યા છીએ। ત્યારે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો લાઇનો પણ લાંબી લાગી છે, વોર્ડ નંબર 9 ચૂંટણી યોજાઈ રહી છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સવારથી જ પોલીસ ખડેપગે છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસની કામગીરી પણ સારી રીતે પોલીસ કર્મચારીઓ નિભાવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે વોર્ડ નંબર 9 જે ખાલી પડેલી બેઠક હતી તેના માટે જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈ સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આવનાર સમયમાં હવે નક્કી થશે કે કોણ વિજયનો તાજ પહેરે છે। રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।